મજા તો મને બિલકુલ નથી આવતી આવી રીતે મોડું હોવાનું મજા તો મને બિલકુલ નથી આવતી લેક્ચર કેન્સલ કરવાની બે લાઇટ છે એમાંથી એક બંધ કરો ભાઈ એક બંધ કરો યસ ઊંધી ગઈ નહીં રેડી જતી આમ તો રેડી જતી સોરી બ્રો ઓકે થેન્કસ વડી ઓકે જલ્દી જલ્દી લાઈવ થઈ જાઓ બેટા જલ્દી જલ્દી લાઈવ થઈ જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ ભાઈ યસ ઓકે વાંધો નીકળ હાલો 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 અવાજ આવે છે બેટા ઓકે 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 કેમ આજે કોઈ ભણવાના મૂડ માં નથી લાગતું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અરે યારલો છોકરાઓ ક્યાં છે બધા મને કેમ કમેન્ટ નથી વચાઈ રહી તમારા ફોનમાં લોગીન છે નવાનું કોઈના ફોનમાં લોગીન હોય તો લઈ લ્યો ચાલો હું શરૂ કરી દઉં છું ત્રીજું ચેપ્ટર એટલે કે યામ ભૂમિતિ આજે બે ચેપ્ટર ભણવાના છે યામ ભૂમિતિ અને ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ઓકે ચાલો કઈ વાંધો નહીં થાય છે તો વિદ્યાર્થીઓ ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ ધોરણ દસ માં પાછું સાતમું ચેપ્ટર આવશે યામ ભૂમિતિ એટલે એના બેઝિક ફંડામેન્ટલ છે આપણે ક્લિયર રાખીશું અને ક્લિયર કરીશું સાથે સાથે વિદ્યાર્થીઓ મારે એ જણાવવાનું છે આ થિયરી ભલે કદાચ ટેક્સ્ટબુકમાં ન હોય પણ આ દસમાં ધોરણ ને લગતી છે ઈસ્વીસન સોળસો સાડત્રીસ માં ફ્રેન્ચ ગણિત એ બીજ ગણિતની મદદથી ઉકેલ્યા ઓકે ચાલો તો એ બે નું કોમ્બિનેશન છે ભૂમિતિ અને બીજ ગણિત એને જ કહેવાય આમ ભૂમિતા હવે કોઈ તમને પૂછે કે વોટ ઇઝ યામ ભૂમિતિ તો કોમ્બિનેશન ઓફ બીજ ગણિત અને ભૂમિતિ એ બે નું ઊંધિયું કર્યું યામ ભૂમિતિ બે નું હા યામ ભૂમિતિ છે એ સૌથી પહેલા શા માટે જરૂરિયાત ઊભી થઈ તો પહેલા તો સંખ્યા રેખા હતી જ સંખ્યા રેખા હતી જ પણ કોઈ બિંદુ જો કે સંખ્યા રેખા ઉપર ન હોય ને બીજે ક્યાંક હોય તો એનું સ્થાન કેમ દર્શાવું બરાબર તો એનું સ્થાન કેમ દર્શાવું તો એના માટે છે એ રેડી આવે છે કમેન્ટ આવે છે યસ યસ રેડી છે કમેન્ટ બંધ છે કમેન્ટ નથી કરી શકતા શહેર હું ચેક કરેલો નહીં કમેન્ટ અહીંયા આપણા સુધી નથી પહોંચતી વાંધો નહીં ચાલો આજ કંઈક સર્વરમાં પ્રોબ્લેમ હશે

ઉભી રેખા શિરોલંબ રેખા વાય અક્ષ ઓ માય ગોડ ઓહ હો હો હોહ મોજ કદી મોજ કદી ચલો રેડી હવે જે તમે બે રેખાઓ મળી તમને એક અક્ષ મતલબ વાય અક્ષ એના છેદ છેદબિંદુથી ચાર ભાગ થયા સમતલના કેટલા ભાગ થયા ચાર ભાગ ચાર કટકામાં વિભાજન થયું એમાં આજે ભાગ છે એમાં આજે ભાગ છે વાય અક્ષ ભાષત પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ ચ ચતુર્થ ચરણ પ્રચ દ્વિચ ત્રુચ ચ ચાલો રેડી ઓકે ઠીક છે હવે વિદ્યાર્થી મિત્રો આ ચાર ચરણમાં જે વિભાજન થયું એમાં યામ કઈ રીતે દર્શાવાય કોઈ પણ બિંદુનું સ્થાન કઈ રીતે દર્શાવાય તો એને કહેવાય યામ કોઈ પણ બિંદુ યામ કહેવાય હવે યામ એટલે શું તો કે માનો કે અહીંયા મેં લખ્યું છે ચાર અને પાંચ બરોબર એ એ મુદ્દો અહીંયા છે આપણી પાસે યામ કોને કોઈ પણ બિંદુને ને એક્સ યામ વાય યામ એટલે પહેલા એક્સ પછી વાય એના વડે દર્શાવાય

એમ ન આવે આડી રેખા સમક્ષ રેખા એક શખ્સ અને એનો જે એક્સ યામ છે કોઈ પણ બિંદુ નો એક્સ યામ છે એને કોટી કહેવાય અને કોઈ પણ બિંદુ નો યામ છે એને ભૂજ કહેવાય એટલે આ મિસકન્સેપ્ટ તમારા મગજમાંથી કાઢી નાખજો જો હોય તો ન હોય તો પહેલે ગુડ મારે આવી ભૂલ થઈ હતી આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે નવી એનસીઆરટી આવી ત્યારે બરાબર તો કદાચ મારો મિસકન્સેપ્ટ મારા મગજમાં ઘૂસી ગયો હતો મારાથી ભૂલ થઈ હતી એક વખત ભણાવવામાં અને મેં ક્લાસમાં પાછું સ્વીકાર્યું કે બેટા મારાથી ભૂલ થઈ છે કે એક્સ અક્ષને કોટી ન કહેવાય એક્સ યામને કોટી કહેવાય વાય અક્ષને ને ભૂજ ન કહેવાય વાય યામ ને ભૂજ કહેવાય હાલો હવે ન ભૂલાય તમને કોઈ દી ન ભૂલાય એક્સ યામ વાય અક્ષ થી લંબ અંતર એ વાય યામ એક્સ અક્ષ થી લંબ અંતર હવે એક્સ યામ કેમ મળે જો હું તમને સમજાવું ચલો અહીંયા છે માનો કે એક્સ અને હવે આ આનો એક્સ યામ એટલે અહીંયા ક્યાંક તો એ અંતર કે આક્ષ છે એનાથી લંબ અંતર એટલે એનો વામ એક શ્યામ છે એક શ્યામ એટલે આ વાય અક્ષ છે એનાથી લંબ અંતર એટલે નેવું અંશના ખૂણે જે અંતર માપવું એક સીએમ હલો સિમ્પલ છે એક્સ અક્ષ પર રહેલા બિંદુના યામ એક્સ ઝીરો થાય અને વાય અક્ષ પર રહેલા બિંદુના યામ ઝીરો વાય થાય છે ને સરસ મજાની થિયરી એક જ સ્લાઇડમાં ટાંકી દીધી યસ એક્સ અક્ષ અને વાય અક્ષથી કાર્તિકીય સમતલના ચાર ભાગ પડે છે અને પ્રત્યેકને ચરણ કહે છે હાય 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 ચરણ ઓકે ચાલો નેક્સ્ટ

તમારી જમણી ધાર એડી બરાબર તમારી ઉપરની ધાર એટલે વાય અક્ષ ઉગમ થી એક્સ અક્ષ પરથી અહીંથી ત્યાંથી ઉપર તરફ વાય એકમ અંતરેલ છે ખાલી આવું આવું લલુ છે મામુ બનાવે છે પણ મામુ બનાવે છે મામુ ઇન ધું છે એમ એટલે કોઈ ટેક્સ બુક વાળા તમને मामू બનાવી એવું નથી કે તો આમ હેલુ છે લલ્લુ પપ્પુ છે લલ્લુ પપ્પુ મારી ભાષામાં લલ્લુડિયો પપ્પુડિયો ચાલો શહેરનો નકશો છે એક શહેરના મુખ્ય બે રસ્તાઓ એક આ છે મુખ્ય રસ્તો એક આ છે રસ્તો એક બીજાન છે આ બે રસ્તા ઉત્તર દક્ષિણ દિશાન પૂર્વ પશ્ચિમ ઉત્તર દખણ પૂર્વ પશ્ચિમ ઓકે 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 શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે બધી શેરીઓ છે કેવી રસ્તાની સમાતરેખું તમે કયો અમે ન દોરી એમ બને ચાલો તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે આ છેદતી શેરીઓ ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તર દક્ષિણ દિશામાં પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓ બનેલી છે

બીજી ઉત્તર દક્ષિણ પાંચમી પૂર્વ પશ્ચિમ ચાર ત્રણ થી એટલે ચોથી શેરિયા ત્રીજી શેરિયા એટલે આવું એક જ સોરી ત્રીજી શેરિયા એક જ એટલે જવાબમાં આવશે હા એક જ શેરી અહીંયા પણ એક જ આવશે કેટલી છેદતી શેરીઓ નામ અભિવાન ત્રણ ચાર એટલે ત્રણ ચાર એટલે એક જ એવું એક જ બિંદુ હોય કે જે ચાર ત્રણ અને ત્રણ ચાર હોય બરાબર એટલે આ જવાબ નો લખો ને સીધું લખો એક જ તો પણ પણ આવું નથી પૂછતા ભાઈ આવું પૂછે છે કોઈ બિંદુ આપે તો એનો એક્સ આમ કયો વાય આમ કયો મેં મસ્ત મજાનું એક કન્સેપ્ટ શીખવાડ્યો છે રાધે કૃષ્ણ વાળો રાધા અને કૃષ્ણ વાળો કન્સેપ્ટ છે પછી તમે ત્યાં હીર રાંજા જોડી શકો લેલા મજનું જોડી શકો બરાબર અહીંયા કોઈ પણ કમ્યુનિટીના એવા પ્રેમી જોડકાઓ કે જે અમર થઈ ગયા છે કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ ધર્મના એવા પ્રેમી જોડકાઓ કે જે અમર થઈ ગયા છે એનું અહીંયા નામ લઈ શકાય બરાબર માનો કે રાધા કૃષ્ણ છે હવે અહીંયા સમજો પહેલા આપણે રાધા એક્સ અક્ષ રાધા રાખીએ એ રાધાની શેરી છે રાધાનો ઇલાકો છે અને વાય અક્ષ છે એ કૃષ્ણ ભગવાનનો ઇલાકો છે સમજાયું આટલું ઓકે ઠીક છે હવે બી ના કોટિયામ એટલે એટલે બી એટલે અહિયાં છે ને આમ આ વૃંદાવન છે કે જ્યાં રાધા અને કૃષ્ણ મળે છે તો વૃંદાવન સુધી પહોંચવા માટે કયો રસ્તો રાધા એક શખ્સ ઘેરે જવું હોય તો આ બાજુ સીધું એક શખ્સ બાજુ છે કોણ આવ્યું ઘર ક્યાં છે તો કે મકાન નંબર ચાર એટલે રાધા એક મકાન નંબર ચાર કૃષ્ણ વાય મકાન નંબર ત્રણ ચાર ત્રણ બિંદુ એમ ના ઓકે અહિયાં વૃંદાવન છે માનો કે આ વૃંદાવન છે હવે રાધા છે એ રાસ રાધા કૃષ્ણ રાસ રચાવીને પાછા ઘરે જાય તો રાધા પોતાની ઘરે સીધા ચાલી શકે તો એના મકાન એક શખ્સ રાધા એક શખ્સ બાજુ જાય વાયમ એટલે કૃષ્ણ જાય વાય આમ જાય ચાર આવડી ગયું ભૂલાય હવે ન ભૂલાય ન ભૂલાય ચાલો ડન છે એવી જ રીતે હવે આ બધા દર્શાવે છે હવે જો અહીંયા ખાસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ યામ પરના બિંદુ હોય

ઉભા ઉભા y અક્ષ સામે જો x યામ આ ઉભા ઉભા x યામ એટલે x અક્ષ સામે જો કોણ દેખાણું 0 ઓ માય ગોડ 0 આ ઉભા ઉભા y અક્ષ સામે જો તો ન્યા જ ઉભો જ ભાઈ એ ભાઈ ક્યાં જાવ ઘણી ઘણી વખત નો થાય મને યાદ છે હું જ્યારે 11 માં ભણતો અને રાજકોટમાં માં મારું 11 સાયન્સમાં એડમિશન લીધું એટલે જે તે જગ્યાએ હોસ્ટેલ હતી ત્યાંથી અમે થોડે દૂર વસ્તુની ખરીદી કરવા ગયા ચાલતા 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 આવ્યા અને એક સ્થાન હતું એક સ્થળ હતું અને એ અટિકા ફાટક પાસે છે એક આહિર ચોક કરી છે આહિર ચોક જે તે સમયે આહિર ચોક ના નામથી ફેમસ હતું ત્યાં ઉભા રહીને હું પાછો રિક્ષાવાળાને પૂછું છું ભાઈ આહિર ચોક ક્યાં એવું પેલા હામું જોયું મેં કીધું ભાઈ આહિર ચોક ક્યાં એવું કે ભાઈ આજ છે આજ છે અચ્છા તો એ જ વસ્તુ બી બિંદુમાં વાયામ શોધો હોય તો વાય અક્ષ ઉપર ઉભા છો વાય અક્ષ ક્યાં ઉભા એટલે ભાઈ તું જ છો એટલે વાયામ એનો ત્રણ હલો રેવડી શેવડી ઓ ભાઈ ઓ ભાઈ રેવડી કમ્પ્લીટ ચાલો નેક્સ્ટ નેક્સ્ટ ઓ કોઈ પણ બિંદુ સી એનો એક્સ યામ કેટલો ભાઈ તું પોતે જ છો એક શખ્સ સામે જો તું પોતે જ એક શખ્સ છો ભાઈ તો એનો 5 -5 એટલે -5 ભાઈ વાય સામે જો ઓ 0 વાય સામે જો 0 આવડી જાય હવે ડન છે ઓકે ચાલો નેક્સ્ટ હવે જોઈએ યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી ને x અક્ષ શિરોલંબને y અક્ષ કહેવાય આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે ચરણ ચ ચરણ આ બે રેખાઓ જ્યાં છે તે બેને ઉગમ બિંદુ એને ઇંગ્લિશમાં ઓરિજિન કહેવાય એટલા માટે જ ઉગમ બિંદુને આપણે o વડે દર્શાવીએ છીએ હાલો એક કમેન્ટ દેખાવા માંડી છે કમેન્ટ કરો તો બધાય ઓકે હાલો કમેન્ટ નથી દેખાતી પ્રોબ્લેમ આવ્યો એક દેખાણી મને તો દિવ્યા માળી ચાલો ડન ઓકે બહુ સિમ્પલ સિમ્પલ સવાલ છે જે જે આપણે આપણે ભણ્યા ને એ જ આપણે અહીંયા ક્વેશ્ચન પૂછે થયો ભણ્યા બિંદુ બી ના યામ મેં તમને હમણાં રાધા કૃષ્ણ વાળી વાત કરી રાધાજી જાય એક શખ્સ માઇનસ પાંચ કૃષ્ણજી જાય વાય બરોબર પછી રાધાજી જાય એક જાય વાય અક્ષ માઇનસ પાંચ લઈ લોજા હવે ભૂલાય ભૂલ પડે જ નહીં કોઈ પડવા જ ન દઉં ભાઈ હું પડવા જ ન દઉં ભૂલ ચોથી પડે ભાઈ મારા વિદ્યાર્થીઓને ભૂલ ન પડવા દો બધો ક્લિયર કરાવવાનો હે અને એવું જ આપણે દહમામ કરવાનું દહમા માટે જે તનતોડ મહેનત ચાલી રહી છે ને આવતા વર્ષે કદાચ એનાથી એ વધારે હશે કારણ કે વિદ્યાર્થીઓ માટે જયારે લડવાનું થાય ને તો દિવસે દિવસે એનર્જી વધે વિદ્યાર્થીઓ માટે મહેનત કરવાની થાય જી જાન લગાવવાનું થાય વિદ્યાર્થીઓના કાજે કઈ વસ્તુ કરવાની થાય ને ત્યારે એનર્જી વધે પણ થોડી સામાજિક અને પારિવારિક જવાબદારીઓ આવે છે એટલે હું અત્યારે દસમામાં નથી લઈ શકતો દવાખાનાના ઇશ્યુઝ છે અત્યારે તો 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 હું 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 એમાંય થોડો છું છું વિજ્ઞાનની સબ્જેક્ટમાં રહ્યો વિજ્ઞાનમાં દવાખાનાના લીધે નથી રહી શકતો પણ આવતા વર્ષે આપણે છીએ સાથે છીએ બરાબર ડે વન થી આપણે લગાતાર મહેનત કરવાની છે ગણિત વિષય તમારા માટે સરળ બનાવી દેવાની જવાબદારી મારી છેલ્લે બધા છે એ બળ કરતા હશે ગોતતા હશે દાખલાઓ શીખતા હશે નવા નવા આપણે જ કન્સેપ્ટ સોલિડ બનાવવાના છે ઓકે તો હવે બિંદુના યામ તો ખાસ લખતા આપણને આવડી જાય હવે કેવી છે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ દ્વારા દર્શાવતું બિંદુ હવે એ નવો કન્સેપ્ટ શીખવાડ માઇનસ ત્રણ અને માઇનસ પાંચ માઇનસ ત્રણ એટલે રાધાજી નું ઘર નંબર તો રાધાજી ના ઘર નંબર એક શખ્સ ઉપર એટલે આ માઇનસ ત્રણ

નો બોલે તો પછી એટલે ત્રીજું ચેપ્ટર હા હા કમેન્ટ આવે છે બેટા કમેન્ટ આવે છે બધાની કમેન્ટ આવે છે ઘડીક તો એમ થયું હું મને કોઈ બંધ કમરામાં કોઈ કોઈએ પૂરી દીધો છે અને એકલું એકલું બોલવાનું કીધું છે પણ કમેન્ટ આવે ને તો મને એમ થાય કે હા બેઠા છે છોકરા પેલા એક્સ લેવાનું કહેવાય નાગોર આસ્થા બહુ પહેલા કહી દીધો હંમેશા પેલા એક્સ હોય પેલા એક્સ હોય હો બેટા હા દવે દી આવે છે બધા નહીં આવે છે બધા નહીં આવે બેટા પેલા એક્સ પછી વાય કઉ તો છું પેલા રાધા એ કૃષ્ણ બોલીએ તો રાધાજી નું સરનામું એક્સ કૃષ્ણજી નું સરનામું વાય સ્ટાન્ડર્ડ લેવું કે બેઝિક બેટા એની એનો વિડીયો આપણે મૂકી દીધો છે ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ એન્ડ બેઝિક મેથ્સ બાય સાહિલ વેકરિયા ચલો હવે આમાં કોઈ ને તકલીફ પડે એવું લાગે છે તો આપણે મૂળ કરીએ સોથા સેપ્ટર ઉપર સોથું સેપ્ટર

ગંભીર નથી પણ વાંધો નથી બરાબર ચાલો હવે વાય પ્લસ સી બરાબર ઝીરો ઝીરો માઇનસ ટુ ક્યાં ચરણના બિંદુ છે ઠાકોર અલ્પેશ એ વાય અક્ષ પરનું બિંદુ છે એક ચરણનું બિંદુ નથી વાય અક્ષ પરનું બિંદુ છે ચરણ એક બેમાંથી કોઈ પણ એક યામ ઝીરો હોય તો એ ચરણમાં ન હોય એ અક્ષ ઉપર આવી જાય બેમાંથી કોઈ પણ એક યામ ઝીરો હોય તો એ ચરણનું બિંદુ ન થાય એ યામ પરનું બિંદુ થાય હવે હવે x by c 0 a b c એ વાસ્તવિક સંખ્યાઓ છે a અને b બંને એક સાથે 0 ન હોય જો બે એક સાથે 0 થઈ જાય તો આ બધું બે આખું પદ જ નીકળી જાય તો શું થઈ જાય આખું પદ નીકળી જાય તો વધે કોણ c બરાબર એટલે બે એક સાથે 0 ન હોય

બી કોણ છે વાય નો સહગુણક અને સી કોણ છે એમાંથી ખાલી એ બી અને સી દર્શાવવાના છે બરાબર એ બી અને સી દર્શાવવાના છે એ કોણ છે તો કે એક્સ નો સહગુણક બે

પ્રમાણિત સ્વરૂપ શું કે છે ax plus by plus c બરાબર 0 બરાબર ની સામેની સાઈડ શું હોવું જોઈએ ફરજિયાત 0 તો પહેલા બધા ના બાજુ લઈ જઈને પછી abc નક્કી કરવાનો અને abc ની સાથે હાથી જાય બોલો હાથી જાય બોલો હાથી જાય તો હાથી જાય તો સૂંઢ ભેગી જાય આમો જા

તો હાથી જાય ચાર પોઈન્ટ માઇનસ હવે આ ભૂલાવું જોઈએ એટલે હવે આમાં કોઈ પણ સમીકરણ લઈ લો એક્સ માઇનસ રૂટ થ્રી વાય માઇનસ ચાર પેલા એક્સ નો સ અચળ પદ દસમા માં આ વસ્તુ આવશે અત્યારે એક જ સમીકરણ આવે છે દસમા માં બે સમીકરણ આવશે આન્સર મારી અંદર આવી ગયો છે અત્યારે એક જ સમીકરણ આવે છે દસમામાં બે સમીકરણ આવશે કેવા આવશે બેટા બે સમીકરણ યસ અને ચેપ્ટર નું નામ હશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શું હશે બેટા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ યસ યો 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 અત્યારે અત્યારે ચોથું ચેપ્ટર છે દસમાં માં ત્રીજું ચેપ્ટર આવશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઓકે તો આમાં તો કઈ છે નહીં લલ્લુ પપ્પુ જે હવે આને 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 દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાના છે દર્શાવવાના છે x છે તો કે આ તો x

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે જ અમારી પાસે બ્રેકિંગ ન્યૂઝ આવેલી છે રંગેલી રાજકોટ રંગેલી રાજકોટ માંથી આવેલી છે ધોરણ દસ ના વિદ્યાર્થી નો પેપર ચૂંટણીની પેલા આવશે સાત મેળી ચૂંટણી પેલાનું છે અને સાત મે ચૂંટણીની તારીખ છે ને હા બસ ચૂંટણી પેલા રિઝલ્ટ આવી જવાનું છે ચિંતા ન કરતા અને બોર્ડ વાળાએ કહી દીધું છે કે વેલા રિઝલ્ટ આવી જાય અને ઓલું શું હતું એસએસ ના પેપર

બરોબર એ કે હવારમાં આવું ને સ્ટુડિયો સેટઅપ કરે અમે તો ખાલી ચાલુ કરીને દે માઇક ચાલુ કરીને દે અમે ખાલી લગાવીને બોલવા માંડીએ એટલી વાર પછી કમેન્ટ અમને બતાવે કમેન્ટનું રિસર્ચ કરે એ બધું કેતો જાય કઈ વસ્તુ હોય તો નોટમાં લખીને અમને બતાવતા જાય અને અમારે માનો કે લેક્ચર સ્ટાર્ટ કરવાનું હોય ને ખાલી અમારે કહેવાનું ભાઈ આપણે સ્ટુડિયો વનમાં લેક્ચર લેવો છે સ્ટુડિયો ફોરમાં લેક્ચર લેવો છે એવું ખાલી કહી દેવાનું એટલે એ સેટઅપ મારી દે બધું અમારા રાજભાઈ અને બેઠા હોય અહીંયા સાઈડમાં એમ જ આટલી શીખી ગયા છે હવે હવે રાજભાઈ ધીરે ધીરે મેરી મેરી જોબ ખતરે મે લગ રહી હૈ રાજભાઈ ફિલ્ડમાં ઉતરવું છે ફિલ્ડમાં ઉતરી જવું છે ભણાવ મંડુ છે હાલો તમને 6 7 8 માં તમે ગણિતની તૈયારી કરવા મંડુ હાલો તમારે આપણે કઈક બીજો કરી લે ગણિત નહીં કે ગણિત નહીં ગણિત નહીં ભેગો થાય ગણિત નહીં ભેગો

થેન્ક્સ બીયો થેન્ક યુ રાજુ સર અમારા ગેસ્ટ લેક્ચર તરીકે અમે અમારા છોકરાઓને મોટિવેટ કર્યા અને તમારી ઉપસ્થિતિ અમારા શરીર અમારા વિદ્યાર્થીઓની અંદર જોમ જુસ્સો ભરશે આપનો ખૂબ ખૂબ આભાર આ ઉપક્રમે તમે ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં પણ અમને જ્યારે સાથ સહકારની જરૂર હશે ત્યારે ઉપસ્થિત રહેશો એવી અભ્યર્થના સાથે હવે હું તમને કહું છું કહો ભાગો એમ લાવો લાવો માઇક લાવો માઇક લેજો માઇક આહા છોકરાઓ બહુ મજા આવે અહીંયા 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 હકીકતમાં વાતાવરણ વાતાવરણ એવું છે ને કોઈ પ્રોફેશનલિઝમ નહીં બસ પરિવારની જેમ રહેવાનું હા વા કોઈને ખખડાવી નાખવાનો મારો હોય મને કોક કહી જાય સાહેબ ભાઈ અહીંયા તમારી ભૂલ થઈ છે હું ભૂલ હોય તો ન્યાય એને કહી દઉં ભાઈ આ ભૂલ થઈ છે નેક્સ્ટ ટાઈમ નો થવી જોઈએ આ વિડીયો માનો વિડીયો એડિટર છે હું એમ કહી દઉં કે આ ક્લિપ નથી રાખવાની આ નથી મજા આવતી તો એ કાઢે એમ કોઈ બી એક્ઝ એક્સક્યુઝ ન કરે સર આમ છે તેમ છે સાહેબ કાંઈ વાંધો નહીં કઈક કઈક તો એક આખો વિડીયો બનાવ્યો હોય અને મને એમાં અહીંયા કોઈ જ પ્રકારનું કોઈને હેરાનગતિ નહીં કોઈને ક્યાંય પ્રેશર નહીં કોઈને ક્યાંય બર્ડન નહીં અહીંયા ફાધર સાથે આવું છે આવજો વેલકમ બેટા વેલકમ કોઈ જ પ્રકારનું આમ કહેવાય ને કે કામનું પ્રેશર ઘણી બધી કંપનીઝમાં તમે સાંભળ્યું હશે કે આ કરવાનું એટલે કરવાનું જ આટલું તમારે કરવાનું જ આ નહીં થાય તો તમને ઘરે નહીં જવા દઈએ ને આ નહીં થાય તમારા પૈસા કપાશે ને એવું કાંઈ નહીં કોઈ જ વસ્તુ નહીં અરે અહીંયા છોકરાઓ હામેથી કહે છે કે આજે રહી તો હું અહીંયા રોકાઈ જાઉં ઘરે અમે ફોન કરી દઈએ આ કોલેજિયન છોકરાઓ એટલે અમારે એનું ધ્યાન રાખવું પડે જવાબદારી અમારી હોય એટલે એના પેરેન્ટ્સ સાથે અમે વાત કરી લઈએ કે ભાઈ તમારો દીકરો આજે અમારે અહીંયા રોકાય છે એની જમવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા અમે કરી દઈએ છીએ અને આની પાસે ટુ વ્હીલ નથી તો ભાવિનભાઈ આપણા ફાઉન્ડર છે એ પોતાની ટુ વ્હીલ એને દઈ દે નવે નવી શાઇન ગાડી છે એ દઈ દે હવારમાં લઈને વઈ જાય મને કે સાહેબ તું મને મૂકતો જ મેં હાલો કાંઈ વાંધો નહીં સાહેબ એમ અહીંયા એ રીતની મને મારી તબિયત બહુ મસ્ત છે એટલે વાતાવરણ હંમેશા અહીંયા અહીંયા છે ને હું હરમેશ કહું છું પરિવાર છે પરિવાર હું કોઈ પણને બોલાવું તમે જોજો કોઈ પણ હસતા ચહેરા આવશે કોઈ ને મારી મમ્મીને મસ્ત છે કોઈ વાંધો નથી બસ હવે આજના દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે બરાબર અહીંયા કોઈને ક્યાં તમે અહીંયા હસતા ચહેર જ આવશે કોઈ પણ વ્યક્તિ અહીંયા ક્યારેય હા કદાચ એને ગભરામણ હોય તમારી સામે આવતા અલગ વાત છે બાકી અહીંયા કોઈને ઈવન હું તો એટલી મસ્તી કરું બધા એની ટાંગ ખીંચાઈ કરું બધાની મસ્તી મારી ચાલુ હોય ખી જવાનું તો ખી જાવ ત્યારે કોઈ બોલે નહીં બધાને ખબર છે તમને મારો સ્વભાવ તો ખબર જ છે ખખડાવું તો ખખડાઈ નાખું હિમાંશુ પટેલ છે ને એ સ્વયં પબ્લિકેશનના ઓનર છે બેટા આપણી જે પેરે આપણી મતલબ પેરેલલ કંપની છે આપણી જે કોલાબરેટ થયેલી કંપની છે કેટલી જલ્દી સાતસો નેવું આવી ગયા યસ બધા સાત સહકાર છે વિદ્યાર્થીઓ અને હું બોલતો હોય ને પછી કોઈ ન બોલે કોઈને આમ ટપક નહીં કરવાનો એને ખબર હોય આ કોઈ કારણ હોય તો જ સાહિલભાઈ ઉપડ્યા હોય મારો સ્વભાવ બહુ એવો નથી જનરલી નથી એવું નથી પણ જરૂર પડે તો કેવું પડે કારણ કે અલ્ટિમેટ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આપણે કામ કરતા હોય ત્યાં ભૂલ થતી હોય તો એ કેવું પડે મને કોક કહી જાય મને કોક કે મારો તો હું સાંભળું યોગ્ય છે સુરતમાં ક્યાં છે બેટા ગૂગલ મેપ પર સર્ચ કરજો યુથ વિદ્યાકુલ કોઈ પણને ને આજે રવિવાર છે થોડા ફ્રેશ થાય અને આમાં હવે ચેપ્ટર પૂરા થઈ ગયા છે ત્રીજું ચોથું ચેપ્ટર કોને બોલાવું કોને બોલાવું કોને બોલાવું કોને બોલાવું એક સેકન્ડ એ કલ્પેશ જીમર આવ્યો છે જીમર આવ્યો જીમર જીમર નથી આવ્યો કોણ કોણ છે ઓફિસમાં કોણ કોણ જીમર આવ્યો જીમર હા ઓકે સરસ ચાલો કલ્પેશ તું આવી તો જુઓ કલ્પેશ આવે છો કલ્પેશ ને બોલે જીમર જીમર એટલે જીમ માં જાય છે યસ એનું નામ જીમર પાડ્યું છે મેં બધા જીમર થી જોડકે છે આ કલ્પેશ ભાઈ છે સાહેબ તમને કેવી મજા આવે તમારે મારી કોપી કરવી છે બોલો કેવો બોલતો તો ભૂખો કોણ બોલો રાજીઓ એ તો બોલે તો ખેલાડી છે બોલે ભાઈ હા તમે બોલો

પણ કલ્પેશભાઈ જબરદસ્ત હો સાહેબ મજાના માણસ કારણ કે હજી સુધી મેં એને ના પાડતા નથી જોયા ના પાડતા નથી જોયા કોઈ પણ કામમાં ના પાડતા નથી જોયા કોઈ પણ કામમાં નહીં અરે સામેથી કે કોલેજ પૂરી થઈ ગઈ છે માસ્ટર ચાલુ થઈ છે કોઈ પણ કામમાં ના પાડતા ઇવન થી કે સાહેબ આ કરનાખું કહું બહુ નહીં દોડવાનું શાંતિ રાખવાની કહું ને કાઈ વાંધો નહીં બધું કામ થઈ જાય તમારે બહુ નહી દોડવા તમે નિરાતે કામ તાર કામ કરો બહુ ઓલું હાળું ફાફળું નહીં થવાનું કલ્પેશભાઈ મારા સૌથી આખા સ્ટાફ માં સૌથી નજીક નું સ્થાન હોય તો કલ્લુ છે અને સરા જાહેર કહું કારણ કે આજ આપડે ચાર વર્ષ થઈ ગયા સાત વર્ષ આમ તો સાત વર્ષ વર્ષ હા ભણ તું બારમા ભણતો તો હું મેચ લેતો દસમામાં આ ભાઈ બારમાં ભણતા ને આપડે ઓફલાઈન ક્લાસીસ ચાલતું નહીં હું દસમા મેચ લેતો ટીચર નથી ભાઈ ના એ ટીચર નથી ભાઈ ટીચર નથી એ તો ટીમ માં છે આપણી ટેકનિકલ ટીમમાં છે એ બારમું ભણતા ત્યારે હું દસમું ભણાવતો છોકરાઓ ત્યારે નીકળતા અને પછી ત્યાંથી ત્યાંથી કોલેજ કરી તો અહીંયા પાર્ટ ટાઈમમાં આવતા ટાઈપિંગ કર્યું એટલે કેટલા કામ કર્યા કા ટાઈપિંગ કર્યું કોલિંગ કર્યું કુરિયર પેકિંગ કર્યું વસ્તુઓ પહોંચાડી ટ્રાન્સપોર્ટેશનમાં જતા ટ્રાન્સપોર્ટેશનમાંથી બાચકા લાવવાના હોય બધું કામ બધી જવાબદારી છે ટ્રાન્સપોર્ટેશનની કલ્પેશભાઈ ઉપર

ઘરે ખાલી એક કલાક જાઉં છું જો કે અહીંયા નવા ધોવાની વ્યવસ્થા છે પણ તેમ છતાં હું ઘરે જાઉં છું એક કલાક જાઉં છું નવા ધોવા બાકી ફાટ દઈને પાછું અહીંયા ખાવાનું અહીંયા બધું કામ આખું આખું બધું આઈને હમણાં છેલ્લા એક બે દિવસથી હોસ્પિટલના કામથી ઘરે જાઉં છું એ અહીંયા એટલી મજા આવે એટલી મજા આવે જબરદસ્ત મજા આવે ભાવેશ નથી એટલે ખાસ જો આ બધી વસ્તુ શીખવાની જીવનમાં તમે કોઈ પણ કાર્યસ્થળે તમે મોટા બિઝનેસમેન થાઓ તમે નોકરીમાં કદાચ હારી પોસ્ટ ઉપર હોવ તમારી પોસ્ટ ઉપર હોય હા પ્રોફેશનલ રહેવાનું ના નથી પાડતો બસ હવે કમેન્ટ બંધ હવે અહીંયાથી કામની વસ્તુ ચાલુ થાય છે કમેન્ટ બંધ પ્રોફેશનલ રહેવાનું ના નથી પાડતો કામની સમયે પ્રોફેશનલિઝમ તમારી અંદર હોવું જોઈએ પણ તમારી સાથે કામ કરતા લોકો તમારી નીચે કામ કરતા લોકો કે તમારાથી ઉપર કામ કરતા લોકો એ દરેકને સાથે લઈને ચાલવાનું એ કોઈ તમારા વિશે નબળું વિચારવા પણ ન જોઈએ તમારું વ્યવહાર તમારા વર્તન તમારી વાત કરવાની રીત એ બધું એવું હોવું જોઈએ કદાચ મારાથી કોઈને ખીજાવાઈ જાય ને મારાથી કોઈકને ખીજાવાઈ જાય ને તો હું પાહે બેહીને કહું સોરી એટ ધેટ મોમેન્ટ હું ગુસ્સો કરી ગયો પણ જરૂર હતી તું જ સ્વીકાર કે જરૂર હતી કે નહીં તારી ભૂલ હતી કે નહીં એટલે સ્વીકારે કે હા મારી ભૂલ હતી સોરી ભૈલા પણ હવેથી તું ધ્યાન રાખજે જેથી કરીને મારે જ ખીજાવું ન પડે અમાર સ્વભાવ છે હું આ કરું આ જ વસ્તુ તમારે જીવનમાં શીખવાનું ઝુકવામાં ક્યારેય કોઈ મોટાઈ સોરી નાનાઈ નથી નાનપ નથી ઝુકવામાં ક્યારેય કોઈ નાનપ નથી પણ એવું કરવાથી તમારું માન આપોઆપ વધી જશે ઝુકે નહીં નહી સાલાઈ ખાલી મૂવીમાં સારું લાગે રિયલ લાઈફમાં ઝુકવું જ પડે બરાબર ઘરે હોય તમારા પરિવારમાં પણ ઝુકશો ને જેટલા નમશો ને એટલા ગમશો આ તો એમ એમ નથી આ રિયલ લાઈફમાં મેં ઇમ્પિમેન્ટ કરેલું છે બીજું જીવનમાં ક્યારેય જીવનમાં ક્યારેય અભિમાન નહીં લાવવાનું મોટાયપણે નહીં લાવવાનું મોટાપણું આપણાની અંદર આવવું જ ન જોઈએ મોટપ આવી ગઈ ને તમારામાં એટલે ખોટપ આવી ગઈ સમજી લેજો જે દિવસે તમારી અંદર મોટપ આવી તે દિવસથી ખોટપ ચાલુ થઈ મોટપ નહીં આવવાની હા મોટા માણસ બનો તમે બહુ મોટા માણસ બનો જીવનમાં કરોડોપતિ થાવ પણ જમીન સાથે જોડાયેલા રહેજો બધાને સોરી કહેવાનું નહીં બધાને નહીં કહેવાનું મજા આવે એમ સોરી શબ્દ એ કેવું કહેવાય કે વેલ્યુએબલ છે વેલ્યુએબલ છે પણ જે હું વધારે ખીજાઈ ગયો એને મને રિયલાઇઝ થાય કે આ એટ ધેટ મોમેન્ટ આટલું ખીજાવાની જરૂર નહોતી તો હું જઈને સોરી કહું પછી દરેક વખતે સોરી કહું એવું ફિક્સ ન હોય એની ટ્રિક્સ હોય ઘણી વખત માનો કે હું આને ખીજાણો કલ્પેશ હતો સાંભળો કલ્પેશ હતો એને ખીજાણો બહુ ખીજાણો હું બહુ ખીજાઉં પછી હું થોડીક વાર થાય ને અડધી કલાક થાય ને એટલે કહું કાં કલ્લું આજ તો તું કારણ વગરનો ઝડપાઈ ગયો કે નહીં હે હકાઈ ગયો ને ભરાઈ ગયો કે નહીં આજ તો તું ઝપટે સડી ગયો બીજું કાંઈ નહીં હવેથી ધ્યાન રાખજે ટોપા પકડાતો નહીં સમજો એની ઈ સેકન્ડ સેકન્ડે એની ઈ મિનિટે મારા પ્રત્યેનો દ્વેષભાવ છે ને ખાલી થઈ જાય એના મનમાંથી ખતમ થઈ જાય આપણા પ્રત્યે પોઝિટિવ થઈ જાય એટલે જીવનમાં હું શીખવાનું કદાચ કોઈના ઉપર તમે ગુસ્સો કરો એને ખીજાવ તમે માનો કે બોસ થઈ ગયા કોઈ કંપનીના જનરલ મેનેજર છો મોટી પોસ્ટ ઉપર છો પોતાનો બિઝનેસ છે તમારી નીચે કર્મચારીઓ કામ કરે છે તો ક્યારેય તો તોછડાઈ નહીં કરવાની કદાચ ખીજાવ ગુસ્સો કરો તો હળવું વાતાવરણ કરતા પણ તમને આવડતું હોવું જોઈએ સાહેબ હું ભણાવી તો નવું ધોરણ મન કોઈ કેમ તો વર્ષમાં હું ત્રણ વાર વ્યવસ્થિત ભણાવી શકું

હાલો ચાલો જાનકીબેન છે ઈ આપણા કોર્સ કોઓર્ડિનેટર કોર્સ કાઉન્સેલર છે હાલો લ્યો લ્યો બેન તમારે બોલવાનું છે તમે રિપ્લાય રિપ્લાય ના ના નથી જાનકીબેન માઈક પકડો લ્યો

પણ અહીંયા વાતાવરણ પછી મને દુખ થાય બેન મારા લીધે રોયા એટલે હું પાછું કેવા જઉં બેન ખોટું ન લગાડો એ કદાચ હું વધારે બોલી ગયો છું કેવા આવું

છોકરાઓ હું મારે એ એ જ શીખવાડવું છે મારે મારે તમને એ શીખવાડવું છે કે જીવનમાં કોઈ પણ જગ્યાએ ને કોઈ પણ જગ્યાએ તમારું વર્તન વાણી અને વ્યવહાર વ વ વ સાંભળી લેજો આ કદાચ પછી નહીં સાંભળવા મળ્યા વર્તન વાણી વ્યવહાર વાણી વર્તન ને વ્યવહાર એ એવો હોવો જોઈએ કે લોકો તમને ચાહે લોકો તમને ચાહે બરાબર છે તમારા ઘરની અંદર હોય તમે જ્યાં લગ્ન પ્રસંગમાં ગયા હોય તો પણ તમને લોકો પ્રેમ કરવા જોઈએ તમારું માનવા જોઈએ તમને બોલાવવા જોઈએ મોઢા ઉપર ક્યારેય કોઈ અભિમાનનો ભાવ કે આમ હવા ઘુસી ગયો ભાવ કે વાળો ભાવ ક્યારેય નહીં ચહેરો રાખવાનો લોકો તમને સામેથી બોલાવવા જોઈએ અથવા તમે સામેથી બોલાવો કોઈ તમે નાના નથી થઈ જવાના કોઈ જ વ્યક્તિ નાનું નથી થઈ જવાનું સમજા

બેના વિચારો મેચ ન થાય તો તમારી અંદર તમે ઝઘડો થાય ઈવન તમારા મમ્મી પપ્પા વચ્ચે પણ નાની નાની તકરાર થતી હશે પણ કઈ રીતે સુલટાવે સમજો કઈ રીતે સુલટાવે સમજા જિંદગી હંમેશા દરેક સમયે કોઈ ને કોઈ નવી નવી ચેલેન્જ આપતું રહેશે નવા નવા વ્યક્તિઓ મળાવશે નવી નવી પરિસ્થિતિઓ ઉભી કરશે નવા નવા આમ કહેવાય ને કે ચેલેન્જીસ કે જે તમારી સામે આવશે એ બધાને ટેકલ કરવા માટે તમારું એક જ હથિયાર હશે એક જ પોઝિટિવ વાત હશે અને એ છે તમારો સ્વભાવ કે જે તમને એ દરેક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દરેક પરિસ્થિતિઓમાંથી નીકળવા માટેના રસ્તા આપોઆપ આપશે તમારી મેન્ટાલિટી તમારી થિંકિંગ પાવર ધીઝ ઓલ આર ઇમ્પોર્ટન્ટ હિરેન સર કામમાં હશે બેટા કારણ કે દસમા નો હમણાં સેશન હશે એટલે જેને જેને જવું હોય એ જઈ શકે છે લેક્ચર પૂરો મારી રીતે કરી દઈશ કોઈને ઉતાવળ હોય તો જઈ શકે છે બેટા કોઈ છે નહીં પણ આજે મને ઈચ્છા છે કે આજે મારે તમને કેવું છે કારણ કે મેં ઘણા બધા વિદ્યાર્થીઓને રૂઢ થતા જોયા છે ઘણા બધા વિદ્યાર્થીઓને એના મમ્મી પપ્પા સાથે ગુરુજનો સાથે રૂઢ થતા જોયા છે એ નથી કરવાનો હું પણ નાનો હતો ત્યારે શોર્ટ શોર્ટ હતો એટલે ગુસ્સો આવી જતો રૂડ એટલે ગુસ્સો મતલબ ને કે કરતા હોય એકબીજા મતલબ સામે તોછડાઈ અને રૂડ આર યુ હવે કોઈને આપણે નથી બોલાવવા બેટા આપણે કોઈને નથી બોલાવવા હું જે કહું છું એ સાંભળું કોઈને નથી બોલાવવા એવું મેં કીધું હવે ડન હું એક વખત કઉ કોઈ નહીં એટલે હવે સાંભળવાનું છે કોઈ કમેન્ટ ન હોવી જોઈએ તો એ એ ન હોવું જોઈએ હું પણ શોર્ટ ટેમ્પર્ડ હતો તરત મને ગુસ્સો આવી જતો પણ 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 જીવનમાં એ ક્યાંય કામ નથી લાગતું દરેક જગ્યાએ વસ્તુની નુકસાની છે એ મેં સમજી લીધું ગુસ્સો કરો પણ વિધિન ફાઈવ ઓર ટેન મિનિટ્સ તમારા સ્વભાવની અંદર તમારા મનની અંદર એ નેગેટિવિટી ના હોવી જોઈએ ના હોવી જોઈએ યોગ્ય રીતે એને ટેકલ કરતા વાળતા પણ આવડતું હોવું જોઈએ યોગ્ય રીતે એને ટેકલ કરવા જોઈએ એને એ પરિસ્થિતિને સંભાળવી જોઈએ એ પરિસ્થિતિને એમાંથી રસ્તો કાઢવો જોઈએ ઘણી ઘણી બધી જગ્યાએ મેં જોયું છે હું તમને રિસન્ટ મારો કિસ્સો કહું મને મને એટ ધેટ મોમેન્ટ આ વસ્તુની ખબર નહોતી કે આ વસ્તુ લોકોને આટલી બધી વસ્તુ ગમશે હું મારા મેરેજનો એક કિસ્સો શેર કરું મેરેજ નો એક કિસ્સો શેર કરું કદાચ તમારા મમ્મી પપ્પા સાંભળતા હશે તો એને પણ સંભળાવો કદાચ એ રિલેટ કરશે અને એ એની અંદર જે પ્રૂફ હશે તો આપશે કે હા ભાઈ આવું હોય અથવા તો આવું ન હોય બરાબર એટલે એ મોહર લગાડશે મને ત્યારે નતી ખબર કે આની અસર આટલી બધી સારી થશે મારા મેરેજ વખતે બરાબર વાલીઓ છે એને જરા સંભળાવજો આ વસ્તુ સંભળાવજો હું મારા મેરેજમાં કેવું કે મીંઢોળ બાંધે હાથમાં અને ત્યારે પછી મીંઢોળ બાંધ્યા પછી જમણા હાથે કોઈને હાથ ન મિલાવવાનો હોય ઇન શોર્ટ જમણો હાથ ક્યારે આગળ ધરવાનો હોય નહીં જો કે કોઈ તો ના જ પાડે છે કે હાથ જ નહીં મિલાવવાનો આગેથી આમ આમ કરી દેવાનો આગેથી આમ આમ કરવાનો હાથ મિલાવવાની જ ના પાડે છે પણ મીંઢોળ બાંધ્યા પછી મંડપ પછી જે મીંઢોળ બંધાય પછી કોઈને હાથ ન મિલાવવાનો હોય એવું પૂછી જોજો તમારા પેરેન્ટને હવે મેં શું કર્યું મેં બુદ્ધિ લગાવી મારા હાથમાં જે કટાર હોય ને લગ્નમાં વરરાજો કટાર રાખે કટાર એ હાથમાં રાખી દીધી એને રૂમાલ બાંધી દીધો કટારથી મારા હાથને કટારમાં આમ જડી દીધી કદાચ હું આમ રાખું તો કટારા એ બાંધેલી હોય આમ કટાર આમ બાંધેલી એને રાખ્યું મેં આમ અને જેટલા પણ મારા વડીલો આવ્યા હતા લગ્નમાં જેટલા પણ કુટુંબીજનો હતા જેટલા પણ ગામના લોકો હતા કે જ્યાં અમારો વ્યવહાર હોય ને બધા આવ્યા હોય મંડપમાં બેઠા હોય અને સામે અમારા જે લેડીઝ જ્યાં બેઠી હોય અલગ જગ્યાએ અલગ ઓસરીમાં અને અલગ ફળિયામાં અહીંયા જેન્ટ્સ બેઠા હતા એ દરેક જેટલા જેન્ટ્સ હતા એ દરેકને જઈને મેં હાથ મિલાવ્યો જય સ્વામિનારાયણ કર્યા અને જરૂર જણાય ત્યાં ઝૂક્યો પણ ખરા મતલબ આવી રીતે આમ ચાલ્યો ગયો ને બધાને હું મળ્યો અને બધા ઓળખાણ કઢાવી મને ઓળખે છે હા હું તમને ઓળખું છું મને ઓળખે છે ના ઓળખાણ ન પડી અંકલ ના ઓળખાણ ન પડી દાદા આવી રીતે હું ઓળખાણ કાઢતો ગયો એ મેં દસ મિનિટ કાઢી ખાલી ને ખાલી દસ મિનિટ મેં કાઢી હું જે વરાજાના રૂમમાંથી બહાર નીકળી આટલું મેં કામ કર્યું લેડીઝ બેઠી હતી ત્યાં જે ફઈ હતા એ ફઈને મેં કીધું જય શ્રી કૃષ્ણ જયસ્વામી નારાયણ કેમ છો મજામાં મોજ કરવાની જો આપણા લગ્ન આપણા લગ્નમાં મારા લગ્નમાં અખંડ મોજ કરવાની છે ક્યાંય કઈ તકલીફ નથી આપણે હેરાન થવાનું માસી બેઠા હતા એ બધા માસીઓને કીધું બા ને એ બધા બેઠા હતા બધાને મેં આવી રીતે કર્યું કારણ કે વચ્ચે નહોતો ગયો કારણ કે ઓસરીમાં બધા ગોઠવાઈ ગયા હોય લેડીઝ એવી રીતે બેઠી હોય લેડીઝ આમ લાઈનમાં ન બેઠી હોય એમ પાડી એટલે ત્યાં ઊભા ઉભા મેં આવું કર્યું અને દસ જ મિનિટમાં હું મારા વરાજાના રૂમમાં આવી ગયો ખાલી દસ મિનિટ આપી હવે આ જે મારું જેસ્ચર હતું આ જે મારી હરકત તો મતલબ પોઝિટિવ વેમાં કહું છું મારી એક્શન આજે હતી વે ઓફ એક્શન વે ઓફ મીટ એ બધાનું મળ્યું ને એ મારા મનમાં સહજ હતું કે મારે એ મળવું જોઈએ કારણ કે લોકો પોતાનો કિંમતી સમય કાઢીને મારા લગ્નમાં આવ્યા છે મારે મળવું જોઈએ મને આવી હતી એટલે એ અંદર થી ઈચ્છા થઈ એટલે ઉભો થયો અને મારા ફ્રેન્ડને કીધું કે ભાઈ તું અહીંયા જરા ઉભો રહે હું બધાને મળતો મતલબ જે અણવર હોય એને અને બધાને મળીને પાછું અંદર આવતો રહ્યો લગ્નના ત્રીજા ચોથા દિવસે અમારા કુટુંબી કુટુંબી જે દાદા હોય પછી મારા પપ્પાના ફુવા હતા જે બહાર ગામથી આવ્યા હોય મારા પપ્પાના માસા હતા મારા પપ્પાના જે રિલેટિવ દૂર થી આવ્યા હોય કે પાંચ સાત ફોન એવા આવ્યા મને રૂબરૂ બે ચાર વ્યક્તિ અમારા કુટુંબી ખાલી કીધું કે દીકરા વરાજા તો ઘણા જોયા દીકરા એક દાદા એમ મને કીધું હતું કે દીકરા વરાજા ઘણા જોયા પણ રૂમ ની બહાર નથી જોયા એને અંદર આવીને મળતા હોય ને એવા નથી જોયા તારા જેવું નહીં હા એવો એવો જ શબ્દ હતો પણ છોકરાઓ જો આવી નાની નાની એક્શન્સ છે ને એ તમારું સમાજમાં કુટુંબમાં માન વધારે માન વધારવાના દુકાન ન હોય એને કોઈ કોર્સ ન હોય એનો કોઈ કોર્સ ન હોય સમજો મેં દરેક વ્યક્તિ સાથે ફોટો પડાવ્યો છે જે કેમ કે બધા આવતા હતા રૂમમાં મારા રૂમમાં બધા આવે સાહિલ મારા માસી ઊભો થઈ જતો હતો હાલો હાલો માસી ગોઠવાઈ જવા બાજુ હાલો બધા વ્યવસ્થિત દાંત કાઢો બધા સાથે મેં ફોટા પડાવ્યા છે નાનું છોકરો તેનું તેડી લો ચાલ બેટા હાલો જલ્દી દાત કાઢ દાત કાઢ આવી નાની નાની વસ્તુઓ છે ને જીવનમાં તમને આગળ વધારે સમાજમાં માન ઊભું કરે તમારી અંદરથી આવવું જોઈએ ક્યારેય કોઈ જાતનું આમ તમે વરાજો છો તો આમ આમ અકડથી ચાલુ એટલા ભાઈ હું તો ઘોડી ઉપર ય હકણો નથી બેઠો ઘોડી ઉપર ચડો ને તે બધાય નચાવતો તો આજ મને મારી જાત ઉપર ગર્વ છે કે આ હું શીખ્યો છું

જળવાવું જોઈએ અને આના લીધે તમારા માતા પિતા નું નામ ઉપર આવે કે વાહ આના સંસ્કારો વાહ દીકરાને ડન છે એટલે હું આવું નથી કેતો લગન થાય તો એ બધા મળવા જવાનું એવું નથી કેતો આ તો ઉદાહરણ હતું કે મારા સાહેબે કીધું લગ્ન થાય તો મળવા જવાનું ભૂલું એ યાદ રાખે આ એક જ ઉદાહરણ હતું

સારા લોકો મળશે નબળા લોકો મળશે તમારા વિરોધીઓ હશે તમારા ચાહનારાઓ હશે તમારા ઉપર છે કે વિરોધીઓને તમારા ચાહક કઈ રીતે બનાવાય મારો મારો સુવિચાર મારો પોતાનો બનાવેલો સુવિચાર છે મારો પોતાનો બનાવેલો સુવિચાર છે સ્વભાવમાં નરમાઈ લાવો સ્વભાવમાં નરમાઈ લાવો દુનિયા આપોઆપ તમારી ચાહક બની જશે સ્વભાવ મને એવું લાગ્યું કે મારે તમને શેર કરવું જોઈએ જીવનમાં તમે જોજો તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ હશે તમારા કોઈ પપ્પા હશે મતલબ તમારા પપ્પા હશે સોરી બાય મિસ્ટેક તમારા પપ્પા હશે તમારા કોઈ મામા હશે તમારા કોઈ ફુઆ હશે તમારા કોઈ માસા હશે કે જેને એમના કુટુંબમાં અથવા તમારા કુટુંબમાં તમારા કોઈ કાકા કે કુટુંબીમાં કોઈ એક વ્યક્તિ એવા હશે કે જેને લોકો પૂછતા હશે કોઈ કાર્ય કરતા પહેલા મોટું કાર્ય કરવું હોય ત્યારે લોકો એની સલાહ લેતા હશે અથવા કોઈ સમાધાનમાં એને બોલાવતા હશે કોઈ મોટા નિર્ણયો લેતી વખતે એને બોલાવતા હશે એની રાય લેતા હશે એને પૂછતા હશે રાહુલ મયુર પછી હો બેટા પછી લાગશે મેં ઓલરેડી એક વખત બતાવી દીધો છે હો દીકરા પછી તમ તમ તો આ આ પૂછાવાનું કારણ શું બે પાંચ લોકોમાં પૂછાવાનું કારણ શું શું એવો કોર્સ કર્યો છે તમારા પપ્પા મામા ફુવા માસાએ દાદાએ કે એવો કોઈ પ્રોફેશનલ કોર્સ આવે છે કે જેનાથી લોકો તમને પૂછવા મંડે ના એણે પોતાની એક છબી ઈમેજ મતલબ ઈમેજ છે એ ઊભી કરી છે એણે પોતાની એક જગ્યા બનાવી છે એને નામ કમાણા છે એનું એનું કામ બોલે છે એના નિર્ણયો સચોટ હોય છે એ લોકોને ખબર છે એનો સ્વભાવ લોકોને ખબર છે કે આ ક્યારેય કોઈનું અહિત નહીં ઈચ્છે એટલા માટે લોકો એને સલાહ લેવા બોલાવે સમાધાનમાં બોલાવે બેઠકમાં બોલાવે જમીનના ભાગ કે મકાન મિલકતના ભાગ પડાવવા હોય ત્યારે વચ્ચે એને બેસાડે કે આ ક્યારેય કોઈનું અન્યાય નહીં કરે આ સચોટ નિર્ણય આપશે તેની પર ભરોસો હોય છે જો બેટા બેટાપી ક્વેશન યુટ્યુબમાં આપીશું જેને આ સેશન અટેન્ડ કરવો હોય તો એ તમે કરી શકો છો જેટલા વિદ્યાર્થીઓ સાંભળે છે એના માટે આ સેશન લઉં છું બાકી હવે તમે તૈયારી કરી શકો છો દીકરાઓ બરાબર ઓકે તો આ બધું કમાવાનું છે પૈસા આપોઆપ ભગવાનની કૃપા થઈ જશે લોકોના આશીર્વાદ મળશે લોકોની દુઆઓ મળશે પૈસા આપોઆપ બાય પ્રોડક્ટ થઈ જશે અને સાઈડ પ્રોડક્ટ થઈ જશે દુનિયાદારી વ્યવહારની કઈ ખબર જ નથી પડતી હું તો હું તો છરે આમ કહું છું સરે આમ આમ માર્કેટમાં ઓપનલી કહું છું કદાચ કોઈ વાલીને મારું ખોટું લાગે તો માફ કરજો મને પર્સનલી કોન્ટેક્ટ કરજો સાંભળતા હોય અઠાણું ટકા નહીં આવે ને તો ચાલશે નેવું ટકા આવતા હશે ને તો ચાલશે પણ માર્કેટમાં છોકરો એક વખત ગયો ને તો નીકળી જાવો જોઈએ માર્કેટમાં છોકરી એક વખત ગઈ ને તો હોવી નીકળી જવી જોઈએ એ લેવલ નું તમારી પાસે શું કહેવાય કે તમારો આચાર વિચાર વ્યવહાર હોવો જોઈએ પાંચ ટકા માપ છે કઈ વાંધો નહીં પણ હા પછી બરાબર છે જીવનમાં આવી વસ્તુઓ ખાસ યાદ રાખજો જીવનમાં ઉતારજો મેં એવાય કેટલા ટોપર્સ જોયા છે કે જે બધા સબ્જેક્ટમાં પૂરા હોય કે પછી બે પાંચ માર્ક ઓછા હોય ટોટલ કે દસ માર્ક ઓછા હોય કે પંદર માર્ક ઇન શોર્ટ એવન ગ્રેડની કેટેગરીમાં હોય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર હોય નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર હોય પર્સન્ટેજ રેન્ક હોય બાણું પંચાણું ટકા હોય એવા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે જેને ઘરે રાત્રે એકલા જતા બીક લાગતી હોય માર્કેટમાં એકલા જતા બીક લાગતી હોય ડર લાગતો હોય એવા વિદ્યાર્થીઓ એ કંઈ કામનું નથી

પેન ની કિંમત કરતા કોની કિંમત કરતા પેન ની કિંમત કરતા જેના કરતા જેનો જેની જેનું જેના હોય ત્યાં સળી કરવાની એટલે કે એક્સ લેખું વાય લેખું વચ્ચે મુકા બરાબર પેન કરતા કોના પેન એટલે વાય કરતા બમણી એટલે વાય ને બે વડે ગુણવાના એટલે એક્સ માઇનસ ટુ વાય પ્લસ બરાબર ડન છે ઓ ભાઈ ડન છે આ પ્રમાણે સ્વરૂપ વાળું છે એમાં હું કોઈ હળી નથી કરાવતો ફટાફટ ઉકેલો ચાર ભિન્ન ઉકેલો ચાર ભિન્ન ઉકેલોમાં કઈ કરવાનું નથી કોઈ એક ચલને કરતા બનાવવાના

ગમે એ લઈ લો ભાઈ વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા કોઈ પણ લઈ શકાય વાસ્તવિકમાં ખબર ને પ્રાકૃતિક પૂર્ણ બધું ભેગું કરો એટલે વાસ્તવિક ભાઈ વાસ્તવિક પણ કરવાનું શું કોઈ પણ એક ચલ ને કરતા બનાવવાના બાકીનો જે ચલ છે એમાં કિંમત મૂકવાની

પાછું સમજાવું હાલો યુસરા ફરીથી સમજાય પેલા એક્સ પ્લસ ટુ વાય છે એટલે એક્સ ને હું કરતા બનાવું સામે સાઈડ છ હતા આને હું સામે સાઈડ મોકલું તો શું થઈ જાય માઇનસ ટુ વાય થઈ જાય વોરા એ ઓરા ઓકે હવે કોને કરતા નથી બનાવ્યો વાય ને તો વાય બરાબર પહેલા ઝીરો લઉં એટલે વાય ની જગ્યાએ મેં ઝીરો મૂક્યો પદ વયું ગયું વૈધું કોણ છ એટલે એક્સ છ આયવા વાય ઝીરો આવ્યો

ચલો આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ બાકી આજે ભણાવ્યું હોય તો યાદ રાખવાનું છે પણ આજે જે ચર્ચા થઈને જીવનમાં ઉતારવાનું છે અને વાલીઓને પણ કહેજો કે આ સેશન થોડો લાંબો ખેંચ્યો પણ મને જરૂર એવી જણાય કે આ વખતે મારે થોડું કેવું છે એટલે કદાચ કોઈને એવું લાગતું હોય ઘણા બધા વિદ્યાર્થી આટલા બધા વિદ્યાર્થીઓ હોય તો ક્યારેક કોઈ પ્રશ્ન આવે કે ટાઈમ વેસ્ટ કરો એવો લાગે છે ક્યારે એક વખત ભૂતકાળમાં મારી સાથે બન્યું હતું કોઈને લાગે તો મને પર્સનલી કોન્ટેક કરજો ચોક્કસથી હું તમારું સજેશન સ્વીકારવા માટે બેઠો છું બરાબર કોઈ એમાં કોઈ વાંધો નથી એમાં તુંડે તુંડે મતી ભિન્ન એવું કઈક આવે છે એવી કંઈક છે માથું ફરે એટલે વિચારો છે અલગ હોય બરાબર કે તમદાર કોઈ વાંધો નહીં મને પર્સનલી કોન્ટેક કરજો અને કદાચ કઈ ઉમેરવા જેવું હોય મારી ભૂલ થતી હોય તો પણ મને કોલ કરજો આ સાથે સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ બબાય ટેકેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ